તો વિદ્યાર્થીઓ, આપણે જે લુઈસ રચના જે છે તેના વિશે આપણે ભણીએ છીએ. તો લુઈસ રચનાના જે જુદા જુદા આપણે પૂર્વધારણાઓ હતી તેનું અહીંયા આપણે આગળ છે તે ડિસ્કસ કર્યું હતું, અને એ મુજબ આપણે જુદા જુદા જે પોઈન્ટ છે તેમનું અહીંયા ડિસ્કસ કર્યું હતું. આપણે એમાં એવું કીધું હતું કે જે રચના લખવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા જે છે તે સંયોજકતા ઇલેક્ટ્રોન અને એની સાથે સંયોજતા પરમાણુના ઇલેક્ટ્રોન આ બંનેનું શું કરવાનો સરવાળો કરીએ છીએ. બીજું આપણે કીધું કે જો ઋણ આયન હોય તો એવા કિસ્સામાં એક એક છે તે ઉમેરવાનો છે એની અંદર છે તે, અને જો ધન આયન હોય તો તેને મુજબ આપણે ઇલેક્ટ્રોન છે તે બાદ કરવાના છે, બરાબર છે. પછી આપણે એમાં એક એ પણ કીધું હતું કે માળખાકીય જ્ઞાનને આધારે એની વહેંચણી ગોઠવણી આપણે કરી શકીએ. સાથે સાથે આપણે એની અંદર એ પણ કીધું હતું કે જે અણુઆયન હોય તો એમાં સૌથી ઓછો વિદ્યુત ઋણ જે છે તે કેન્દ્ર સ્થાન હોય છે, બાકીના છે તે છેડા ઉપર હોય છે. અને હવે અહીંયા આપણે જો એકલ બંધ રચાઈ જાય, બાકીના જે ઇલેક્ટ્રોન છે તે બાકીના ઇલેક્ટ્રોન છે તે બહુબંધ બનાવે અથવા તો તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આપણો જે છે તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે કામ આપે છે. હવે આટલી વસ્તુને યાદ રાખીને આપણે એકાદ બે ઉદાહરણ છે તે સમજીએ લુઈસ રચના માટેના. પહેલા હું સૌથી પહેલું ઉદાહરણ છે તે O3. O3 એટલે આપણે જેને કહીએ છીએ ઓઝોન, બરાબર છે. તો ઓઝોન એટલે કે એની અંદર છે તે અહીંયા આપણા જે ત્રણ છે તે ઓક્સિજન આવેલા છે. તો એની હું અહીંયા માળખાકીય જ્ઞાન મારી પાસે છે એટલે હું એની ગોઠવણી કરું છું, બરાબર. સમજો, ઓક્સિજન, આ બીજો ઓક્સિજન અને આ ત્રીજો ઓક્સિજન. હવે એક વસ્તુનો તમને ખ્યાલ હશે કે ઓક્સિજન મેક્સિમમ બે બંધ બનાવી શકે છે. જો એમાં ત્રીજો બંધ બને તો એમના માટે એની ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વપરાય છે, અને આવા ઇલેક્ટ્રોન યુગ્મ વપરાય ત્યારે આપણે શું કરીએ છીએ તો કે એની અંદર રહેલા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે દૂર કરીએ અથવા તો એમાં પ્લસ વીજભાર કરીએ છીએ. તો અહીંયા હવે તમે જાણો છો તે મુજબ આ ઓક્સિજન આપણો જે છે તેની પાસે તો કે 1, 2, 3, 4, 5 અને 6, બરાબર છે. 6 ઇલેક્ટ્રોન જે છે તે આપણને જોવા મળશે. સિમિલરલી આપણી પાસે જે અહીંયા રહેલો જે ઇલેક્ટ્રોન છે આની પાસે પણ આઈડિયલી તો આપણે કહેશું કે કેટલા ઇલેક્ટ્રોન હશે તો કે 6 જ હશે, બરાબર. 1, 2, 3, 4, 5 અને 6. એવી જ રીતનું અહીંયા જે રહેલો ઓક્સિજન છે તે ઓક્સિજન પાસે પણ કેટલા હોય તો કે 6 ઇલેક્ટ્રોન હોય છે, એટલે કે 1, 2, 3, 4, 5. હવે છઠ્ઠો ઇલેક્ટ્રોન હું અહીંયા દર્શાવતો નથી, એનું કારણ આપણે છે કે એ ઓક્સિજન સાથે બંધ કઈ રીતના રચાય તે આપણે જોઈએ. તો અહીંયા આ ઓક્સિજન ઓક્સિજન વચ્ચે છે તે દ્વિબંધ રચાય છે, બરાબર છે. આ ઓક્સિજન ઓક્સિજન વચ્ચે છે તે અહીંયા સિંગલ બોન્ડ રચાય છે. તો હવે અહીંયા આપણે જોવાનું એ છે કે આ સિંગલ બોન્ડ રચાતો હોવાને લીધે શું થશે તો કે આ ઓક્સિજનની કેટલી તો કે 1, 2 અને 3 સંયોજકતા થઈ ગઈ, એટલે એના ઉપર કેટલો આવે તો કે ધન વીજભાર આવે છે. હવે આપણે આગળ કીધું કે એની પાસે 6 ઇલેક્ટ્રોન, અહીંયા છઠ્ઠો ઇલેક્ટ્રોન હું દર્શાવીશ, પણ કોઈ લુઈસ રચનાની અંદર કોઈ પરમાણુ ઉપર જો ધન વીજભાર હોય તો એમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો કરવાનો, એટલે ભાઈ અહીંયા છઠ્ઠો ઇલેક્ટ્રોન હતો તે અહીંયા ઓછો કર્યો છે. એ જ રીતનું આ ઓક્સિજન પાસે એકલ બંધ જ છે એટલે હજી એ ઓક્સિજન ઉપર શું આવે, ઋણ. જો હું તમને એક વસ્તુ ક્લિયર કહી દઉં કે ઓક્સિજન ઓક્સિજનની કેપેસિટી દ્વિબંધ બનાવવાની છે, એ જો સિંગલ બોન્ડ બનાવતું હોય ઓક્સિજન તો એના ઉપર ઋણ વીજભાર આવે, અને જો એ ઓક્સિજન ત્રણ બંધ બનાવે તો એના ઉપર છે તે ધન વીજભાર આવે. આ કેમિસ્ટ્રીની એક જનરલ કેમિસ્ટ્રી કહી શકીએ તેવું આપણે કહેવાય અમને છે તે, બરાબર. આ શું છે તો કે એક પ્રકારની આપણી જનરલ કેમિસ્ટ્રી છે, સામાન્ય કેમિસ્ટ્રીનું આ નોલેજ છે કે ઓક્સિજન મેક્સિમમ દ્વિબંધ બનાવે, સિંગલ બોન્ડ હોય તો એના ઉપર ઋણ વીજભાર, અને જો બે કરતાં વધારે બંધ બનાવે તો એના ઉપર ધન વીજભાર. સેમ નાઇટ્રોજનમાં હોય છે, નાઇટ્રોજન છે તે મેક્સિમમ કેટલા તો કે તો અહીંયા
જો નાઇટ્રોજનમાં પણ એવું છે કે નાઇટ્રોજન આઈડિયલ પરિસ્થિતિમાં છે તે મેક્સિમમ ટ્રિપલ બોન્ડ બનાવે, પણ ત્રણ કરતાં વધારે એનો બંધ હોય તો એના ઉપર ધન વીજભાર દર્શાવવાનો, ત્રણ કરતાં ઓછા બંધ બનાવે તો એના ઉપર ઋણ વીજભાર આપણે દર્શાવીએ છીએ. તો આ મુજબ જો અહીંયા જોઈએ તો હવે તમે જુઓ અષ્ટક પૂર્ણ કઈ રીતનું થયું છે તે. હવે અહીંયા આપણે કીધું કે ઋણ વીજભાર આવે તો એને લીધે આપણે એક વધારાનો ઇલેક્ટ્રોન દર્શાવવાનો, જે આપણે હમણાં લુઇસ સંજ્ઞાના જે નિયમો ભણ્યા તે મુજબ આપણે આ વસ્તુ અહીંયા કહી શકીએ છીએ. બરાબર છે કે ભાઈ ઓઝોનની અંદર છે તે ઓઝોનનું, પણ આપણે અહીંયા પાછું જો આ દ્વિબંધ આઈડિયલ એટલે આ ઓક્સિજન ત્રિબંધ બનાવે એટલે એના એક બે ત્રણ ચાર પાંચ અને છ એ છ મેં ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે. આ ઓક્સિજન એક બે ને ત્રણ બંધ બનાવે એટલે એના ઉપર મેં ધન વીજભાર દર્શાવ્યો છે, એટલે એક ઇલેક્ટ્રોન એક બે ત્રણ ચાર પાંચ જ દર્શાવ્યા છે. એ જ રીતનું આ ઓક્સિજન એક જ બંધ બનાવે છે, બીજો એને બનાવવો છે પણ આની કેપેસિટી નથી બંધ બનાવવાની, એટલે તે કેટલો, તો કે એક જ બંધ છે તે બનાવી શકશે. એટલા માટે એ કેવો બને છે, તો કે એ ઋણ વીજભારિત છે તે અહીંયા બને છે. હવે એ ઋણ વીજભારિત બનતો હોવાને લીધે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ અને આ કેટલામાં થયો, આ સાતમો ઇલેક્ટ્રોન થશે. તો ઓવરઓલ તમે જો ઓક્ટેટ બધાનું કમ્પ્લીટ થઈ જશે, આ ઓક્સિજનની વાત કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ થઈ ગયા. આ ઓક્સિજનની વાત કરું તો એક બે ત્રણ ચાર પાંચ અને છ થાય છે. બરાબર છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આ ઓક્સિજનમાં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. પણ ઓવરઓલ જ્યારે આપણે ઓ થ્રી લખીએ ત્યારે આપણે એને તટસ્થ કેમ દર્શાવીએ છીએ, તો અહીંયા આપણે સમજી શકીએ કે એમની અંદર છે તે આજે આપણો ઓક્સિજન છે તે ઓક્સિજન એક ઉપર ધન વીજભાર, બીજા ઉપર ઋણ વીજભાર. એટલે આવા કિસ્સામાં આપણે અહીંયા ઋણ વીજભાર હવે દર્શાવવાની જરૂર રહેતી નથી, કોઈ પણ પ્રકારનો વીજભાર અહીંયા આપણે દર્શાવવાની જરૂર રહેતી નથી. એટલે કે એ કેવું બની જશે, તો કે અહીંયા કોઈ પણ પ્રકારનો વીજભાર જે છે તે આપણે દર્શાવતા ન હોવાને લીધે એ ઇન્ટરનલી એમાં એનો વીજભાર છે તે કેવો થઈ જાય છે, તો કે કોમ્પોન્સેટ થઈ જાય છે. કેવી રીતે, તો કે ઇન્ટરનલી એમનો જે વીજભાર છે તે ઇન્ટરનલી અહીંયા આપણે કહી શકીએ કે કોમ્પોન્સેટ છે તે થઈ જતો હોય છે. બીજું એક ઉદાહરણ લઈ લઉં હું અહીંયા એનએફ થ્રી નું. હવે તો એમાં આપણે એક વસ્તુ જોવાની કે એમાં નાઇટ્રોજન અને ફ્લોરિનમાં વધારે વિદ્યુત ઋણ છે તે નાઇટ્રોજન છે, એટલે એને આપણે શું લેવાનું, તો કે કેન્દ્રસ્થ પરમાણુ તરીકે લેવાનું. નાઇટ્રોજન પાસે તમને ખબર છે કેટલા છે, તો કે પાંચ ઇલેક્ટ્રોન છે. બરાબર છે, હવે ફ્લોરિન છે તો ફ્લોરિન પાસે તમને ખબર જ છે કે સાત ઇલેક્ટ્રોન છે. દરેક ફ્લોરિન છે તેની પાસે કેટલા, તો કે સાત ઇલેક્ટ્રોન હશે. તો અહીંયા આપણો અહીંયા આનો અષ્ટક પૂર્ણ કરવા માટે શું થશે, તો કે અહીંયા ત્રણે ત્રણ સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે નાઇટ્રોજન, એટલે નાઇટ્રોજનના એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બની ગયા. એવી જ રીતનું ફ્લોરિન છે તેના બે ચાર છ ને બે આઠ થઈ ગયા દરેક ફ્લોરિનના. તો આ રીતની પણ આપણે રચના દર્શાવી શકીએ. હજી એક મારે ઉદાહરણ અહીંયા લેવું છે તે એટલે કે આપણું સીઓ થ્રી માઇનસ ટુ. બરાબર છે, સીઓ થ્રી માઇનસ ટુ. તો અહીંયા સીઓ થ્રી માઇનસ ટુ છે તેમાં આપણે કાર્બન અને ઓક્સિજનમાંથી આપણો જે સેન્ટ્રલ એટમ છે તે કાર્બન છે. હવે તમે જાણો છો કે કાર્બનની પાસે કેટલા હોય છે, તો કે સંયોજકતા ઇલેક્ટ્રોન ચાર, એટલે એક બે ત્રણ અને ચાર. હવે મેં આમ જ કેમ લખ્યા, બરાબર, આ ઇલેક્ટ્રોન મેં જે લખ્યા છે તે આ પ્રકારે જ કેમ લખ્યા, તો હમણાં જ આપણે આગળ કીધું તે મુજબ એ એમનું જે માળખાકીય જ્ઞાન આપણું છે તે માળખાકીય જ્ઞાનને આધારે છે તે આ વસ્તુ છે તે હું અહીંયા કહું છું. બરાબર, તમને એને આધારે આ વસ્તુ છે તે કહેવામાં આવી છે. હવે ઓક્સિજન, ત્રણ ઓક્સિજન છે તો અહીંયા એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન અને આ છે તે ત્રીજો ઓક્સિજન. હવે તમે જાણો છો કે દરેક ઓક્સિજન પાસે કેટલા, તો કે દરેક ઓક્સિજન જે છે એમની પાસે છ, એટલે એક બે ત્રણ ચાર પાંચ અને છ. આ ઓક્સિજન પાસે એક બે ત્રણ ચાર પાંચ અને
हशे। आमनी पासे पण एक बे त्रण चार पांच अने छ इलेक्ट्रॉन छे ते रहेला छे। पण हवे आ प्रकारनी भागीदारीमां कार्बननी तो चार संयोजकता आपणे मस्ट बी पूरी करवी ज पड़े, एमां कंई चालशे नहीं आपणे, बराबर छे। कार्बननी जे छे તે તો આપણે ફરજિયાતપણે છે તે એનું જે ઓક્ટેટ છે તે આપણે શું કરવું પડે તો કે પૂરું કરવું જ પડશે આપણે છે તે, એટલે એની અંદર કોઈ આપણને બાધ્યતા નથી। પરંતુ આપણે અહીંયા હવે જે જોઈએ છીએ એમાં જો જોવા જઈએ તો અહીંયા શું થશે તો કે અહીંયા જે આપણે અહીંયા કાર્બન અને ઓક્સિજન છે તેની વચ્ચે એક આ બંધ રચાશે, બીજો છે તે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ રચાશે, ત્રીજો છે તે આ। હવે અહીંયા કાર્બન હજી આ બે ઓક્સિજનને એક એક બંધ બનાવવાની એની કેપેસિટી છે, પણ પ્રશ્ન શું છે કે ત્રણ પૈકી કોઈ એક જ ઓક્સિજન સાથે આપણો કાર્બન છે તે દ્વિબંધ બનાવી શકે, કેમ કે કાર્બનની ચારની જ લિમિટેશન છે। પણ ચારમાં આપણે કીધું કે પહેલાં તો એકલ બંધ જ બનાવે, નિયમ મુજબ આપણે જોયું ને કે પહેલાં તો એક એક એકલ બંધ જ બનાવે છે, પછી જો એના સંયોજકતા ઇલેક્ટ્રોન બાકી રહી ગયા હોય, બરાબર, પછી જો એના સંયોજકતા ઇલેક્ટ્રોન બાકી રહી ગયા હોય તો અને માત્ર તો જ તે શું કરશે તો કે બીજો જે છે તેની સાથે બહુબંધ બનાવે, અથવા તો આપણે કીધું કે તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે રહેશે। તો હવે ઓક્સિજનની આપણે આમની તો આઈડિયલ થઈ ગઈ છે, બે બંધ રચી દીધા એટલે એનું કામ પૂરું થઈ ગયું। પણ હજી આપણે આ જે ઓક્સિજન બે છે એ એક એક જ બંધ રચે છે, અને એટલા માટે એના ઉપર કેવો વીજભાર દર્શાવવો પડે, આગળ મેં તમને કીધું તે રીતનું ઋણ વીજભાર। અને જો તમે ઋણ વીજભાર દર્શાવો તો એમાં એક ઇલેક્ટ્રોન છે તેને આપણે નિયમ મુજબ છે તે ઉમેરવાનો છે। તો આમનું છે તે આ રીતનું આપણે કહી શકીએ કે અષ્ટક છે તે પૂર્ણ છે તે થાય છે, બરાબર। આમનું જે અષ્ટક છે તે આ રીતે પૂર્ણ થાય છે એવું આપણે છે તે કહી શકીએ છીએ। તો હવે જો આપણે એનાથી આગળ જવું હોય તો બીજું એક ઉદાહરણ હું અહીંયા હું દર્શાવું છું, તે એટલે કે HNO3। તો HNO3માં આપણે સેન્ટ્રલ એટમ તરીકે શું લેવાનું છે તો કે નાઇટ્રોજન। હવે તમે જાણો છો કે નાઇટ્રોજન જે છે આપણો તેની તો આઈડિયલ કેટલી, તો કે પાંચ જે છે તે આપણને જોવા મળશે, બરાબર છે। એની આપણને કેટલી જોવા મળે છે તો કે જે પાંચ સંયોજકતા જે છે તે જોવા મળે છે, તો કે અહીંયા હું એમના એક એક જ એક બે ત્રણ ચાર અને અહીંયા હું આ પાંચમી દર્શાવી દઉં છું। હવે નાઇટ્રોજન મેક્સિમમ કેટલા બંધ બનાવી શકે તો કે પાંચ બંધ બનાવી શકે, સોરી ચાર બનાવી શકે, બરાબર, પાંચમો બંધ નાઇટ્રોજન બનાવી શકે નહીં। તો આપણી પાસે ઓક્સિજન કેટલા છે, ત્રણ, તો આ એક ઓક્સિજન, અહીંયા આ મેં બીજો ઓક્સિજન લીધો, અહીંયા છે ત્યાં ત્રીજો ઓક્સિજન લીધેલો છે। હજી આપણી પાસે એક રહી ગયો તે એટલે કોણ, તો કે હાઇડ્રોજન, જેને હું અહીંયા દર્શાવું છું। હવે દરેક પાસેના હું ઇલેક્ટ્રોનની ઓક્સિજન પાસે તો તમે જાણો છો કે છ ઇલેક્ટ્રોન છે, અને હાઇડ્રોજન પાસે છે તે આપણા કેટલા, તો કે એક ઇલેક્ટ્રોન હશે। તો આ જે પ્રકારની રચના થઈ હવે આમાં બંધ કઈ રીતના બને છે તે આપણે જોઈ લઈએ। તો અહીંયા નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે આ એક દ્વિબંધ, અહીંયા એક બંધ, અહીંયા એક બંધ। હવે આ બે ઓક્સિજનને હજી બંધ બનાવવાની કેપેસિટી છે, પણ નાઇટ્રોજનની પૂરી થઈ ગઈ, પણ હજી એક જે હાઇડ્રોજન હતો આ ઓક્સિજન આપણા હાઇડ્રોજન સાથે બંધ બનાવશે। તો અહીંયા બીજું આપણે કીધું કે નાઇટ્રોજનની આઈડિયલ કન્ડિશનમાં કેટલા, તો કે માત્ર ત્રણ જ બંધ બનાવે, જો ત્રણ કરતાં ઓછા બંધ બનાવે, જેમ ઓક્સિજનમાં આપણે જોયું કે ઓક્સિજન દ્વિબંધ બનાવે, એમાં જો દ્વિબંધ કરતાં એમાં જો ઓછા બંધ બને તો એ કેવો બનશે, તો કે દ્વિબંધ કરતાં જો ઓછા બંધ બનશે તો એવા કિસ્સામાં એ જે આપણો નાઇટ્રોજન છે તે કેવો બને, તો કે ઋણ વીજભારિત બને, ઓક્સિજન છે તે,
અને જો દ્રીબંધ કરતા વધારે બનાવે તો ધન વીજભારિત બને છે. સિમિલરલી નાઇટ્રોજનની કેપેસિટી ટ્રિપલ બોન્ડ બનાવવાની છે, એટલે એ જો ત્રણ બંધ બનાવે, એ જો આપણા ત્રણ બંધ બનાવે છે તો આવા કિસ્સામાં આપણે કહી શકીએ કે તે શું છે, તો કે જો તે ટ્રિપલ બંધ બનાવી શકતો હોય તો આઈડિયલ કન્ડિશન છે. પણ જો ટ્રિપલને બદલે એ જો ચાર બંધ બનાવે તો એના ઉપર ધન વીજભાર આવે, અને ત્રણ કરતાં ઓછા બંધ બનાવે તો એના ઉપર ઋણ વીજભાર આવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે નાઇટ્રોજને કેટલા, એક બે ત્રણ અને ચાર બંધ બનાવીએ, એટલે એક એની ઉપરનો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે હતું એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન તે પણ ઘટાડશું, અને સાથે સાથે એના ઉપર ધન વીજભાર થશે. બીજું કે આ ઓક્સિજન એક જ બંધ બનાવે એટલે ઓબ્વિયસલી એના ઉપર ઋણ વીજભાર આવે, અને ઋણ વીજભાર આવે એટલે અહીંયા આપણે એક ઇલેક્ટ્રોન છે તે ઉમેરીશું, બરાબર છે, એક ઇલેક્ટ્રોન આપણે ઉમેરીશું. સિમિલરલી આ ઓક્સિજનની તો બાકીના બધાની આઈડિયલ કન્ડિશન છે જ. અહીંયા જુઓ કે ઓક્સિજન એના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, નાઇટ્રોજન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આ ઓક્સિજન, આ ઓક્સિજન, અને એવી જ રીતનો હાઇડ્રોજન આપણો છે તે હાઇડ્રોજન પણ અહીંયા જે દ્રિબંધ છે તે દ્રિબંધની રચના કરી અને એમનું છે તે શું કરે છે કે કમ્પ્લીટલી એને ફોલો છે તે કરે છે. હા, બીજો પાછો પ્રશ્ન છે કે ભાઈ HNO3, અહીંયા જો CO3 ઉપર આપણે માઇનસ ટુ વીજભાર લખ્યો, બરાબર છે, CO3 ઉપર આપણે છે તે માઇનસ વીજભાર લખ્યો છે, પણ અહીંયા O3 ઉપર નથી લખ્યો. કેમ? તો કે અહીંયા અહીંયા પણ માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે, એટલે માઇનસ ટુ થશે એના ઓવરઓલ વીજભાર છે. પણ ઓઝોનમાં અહીંયા અહીંયા આપણે ઓઝોનમાં જોઈએ તો અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, બરાબર છે. તો અહીંયા પ્લસ અને માઇનસ હોવાને લીધે એકચ્યુઅલી શું થશે એની અંદર છે તે, તો કે પ્લસ અને ઇન્ટરનલ સેમ HNO3 ની અંદર છે તે, કે ભાઈ HNO3 ની અંદર આપણે જોઈએ તો શું થશે, તો કે એમનો જે વીજભાર છે પ્લસ અને માઇનસ, અહીંયા બીજો કોઈ છે નહીં, એટલે આ વીજભાર છે તે શું થશે, તો કે એ ઇન્ટરનલી જે છે તે ઇન્ટરનલી છે તે કેવો થઈ જશે, તો કે તે કોમ્પાઉન્ડ સેટ થઈ જશે, બરાબર, ઇન્ટરનલી છે તે કોમ્પાઉન્ડ સેટ છે તે થઈ જશે. તો આ રીતની આપણે એમનું લુઈસ રચના છે તે દોરી શકીએ. તમને હું બે છે તે હોમવર્કમાં આપું છું, એક છે તે CO અને બીજી જે છે તે આપું છું તમને CO અને એક છે તે આપણી NO2 માઇનસ, બરાબર, NO2 માઇનસ. આ બંનેનું તમે પ્રયત્ન કરજો કે કઈ રીતનું છે તે નિયમનિષ્ઠ ભાર છે, આ સોરી આપણે એનો લુઈસ રચના છે તે ડ્રો કરી શકીએ, કરજો એના માટેનો પ્રયત્ન છે તે, બરાબર છે. ત્યાર પછીનો આપણે જે અહીંયા ટોપિકની જે ડિસ્કસ કરવાની છે એ ટોપિક છે આપણો નિયમનિષ્ઠ ભાર. કદાચ પહેલામાં નથી પણ આપણે એને ભણવાનો છે. જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ફોર્મલ ચાર્જ. બરાબર, એને આપણે શું કહીએ છીએ, તો કે નિયમનિષ્ઠ ભાર, અથવા તો આપણે એને શું કહીએ છીએ, તો કે ફોર્મલ ચાર્જ તરીકે પણ ઓળખીએ છીએ. હવે કોઈ પણ ઉપર જ્યારે આપણે એનો નિયમનિષ્ઠ ભાર શોધવાનો હોય તો આવા કિસ્સામાં લુઈસ બિંદુ રચના આપણે જે છે તેની મદદથી આપણને યોગ્ય આકાર નથી મળતો, પણ એમાં એની મદદથી આપણે નિયમનિષ્ઠ ભાર જે છે તે આપણે કઈ રીતનો છે તે શોધી શકીએ તે જોવા માટેનો અહીંયા આપણે છે તે પ્રયત્ન છે તે કરીએ છીએ. તો એની અંદર આપણે સામાન્ય રીતે નિયમનિષ્ઠ ભાર એ ખરેખર શું છે, તો કે જ્યારે આપણો પરમાણુ છે તે મુક્ત અવસ્થામાં હોય. અહીંયા મુક્ત અવસ્થા એટલે એનો અર્થ શું છે, તો કે મુક્ત અવસ્થા એટલે કે એણે જ્યારે કોઈ પણ પ્રકારનો બંધ બનાવેલો નથી, આવી સ્થિતિ, બરાબર. તો એવી સ્થિતિમાં એની પાસે જે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય તેની સંખ્યા, અને લુઈસ રચના પ્રમાણે, બરાબર, અને જે લુઈસ રચના છે તે મુજબ એના ઉપર જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તેની વચ્ચેનો જે તફાવત જે છે, બરાબર છે, એ બંને વચ્ચેનો જે તફાવત છે, જ્યારે આપણો ઇલેક્ટ્રોન જે છે એટલે કે જ્યારે આપણો
परमाणु मुक्त स्थिति में हो त्यारे एमां रहेला संयोजकता इलेक्ट्रॉन की संख्या अने ते लुईस रचना साथे संकळायेलो होय तो ए संजोगोनी अंदर एमां जे इलेक्ट्रॉन की संख्या होय तेना तफावतने आपणे शुं कहीए छीए तो के नियमनिष्ठ भार। तो आवो नियमनिष्ठ भार जे छे जेने आपणे कीधुं फॉर्मल चार्ज एनुं सूत्र आपणे कई रीतनुं तो के आपी शकशुं तो के अहीं आपणे आपी शकीए के मुक्त परमाणु में आपणो जे परमाणु छे ते केवो होय मुक्त परमाणु में संयोजकता इलेक्ट्रॉन की संख्या माइनस बराबर छे आपणा जे मुक्त परमाणु में जे संयोजकता इलेक्ट्रॉन छे एमनी संख्या माइनस शुं आपणे लेशुं तो के अबंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या एने माइनस आपणे शुं करशुं तो के वन बाय टू बंधकारक इलेक्ट्रॉन एटले के भागीदार करेला इलेक्ट्रॉन की संख्या माइनस वन बाय टू कहेवा तो के बंधकारक एटले के भागीदारी वाला कुल इलेक्ट्रॉन की संख्या बराबर। आ सूत्र की मदद थी आपणे कोईनो पण छे ते नियमनिष्ठ भार छे ते शोधी शकीए छीए। मुक्त परमाणु में रहेला संयोजकता इलेक्ट्रॉन की संख्या माइनस अबंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या माइनस एमां वन बाय टू बंधकारक भाग अथवा तो भागीदारी वाला जे छे ते कुल इलेक्ट्रॉन की संख्या आटली वस्तु छे ते आपणे अहीं लेवानी छे। आपणे अहीं एना माटे ओझोन नुं उदाहरण छे ते हूँ लऊं छुं बराबर छे। तो ओझोन ना उदाहरण में आपणे આગળ એની રચના છે તે મેં તમને સમજાવી છે કે ભાઈ ઓઝોનનું બંધારણ જે છે તેમાં આ ઓક્સિજન ઓક્સિજનમાં દ્વિબંધ અહીંયા સિંગલ બોન્ડ પ્લસ આ ઓક્સિજન ઉપર બે છે અહીંયા છે તે ચાર હશે અહીંયા છે તે છ હશે આના ઉપર આપણે ધન વીજભાર દર્શાવીએ છીએ એમના ઉપર ઋણ વીજભાર આવું કેમ દર્શાવીએ છીએ તે મેં તમને ઓલરેડી છે તે હમણાં સમજાવ્યું છે। હવે અહીંયા હું એક ક્રમ આપી દઉં ધારો કે આને હું નંબર વન ઓક્સિજન આપી દઉં આને નંબર ટુ આપી દઉં આને છે તે થ્રી આપી દઉં તો હવે હું ફોર્મલ ચાર્જ બારો જે છે તે એક નંબરના ઓક્સિજન માટે શોધું ઇઝ ઇક્વલ ટુ તો કે અહીંયા ત્રણે ત્રણ ઓક્સિજન જ છે એટલે મુક્ત સ્થિતિની અંદર આપણે જો જોવા જઈએ તો મુક્ત સ્થિતિમાં તો એના ઉપર શું હોવાનું છે તો કે મુક્ત સ્થિતિની અંદર છે તે આપણે કહી શકીએ કે ઓક્સિજન છે એટલે એની પાસે છ જોવાના છે માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં કેટલા છે એની પાસે તો કે એક બે ત્રણ અને ચાર એટલે માઇનસ ચાર માઇનસ વન બાય ટુ અહીંયા ખાસ ભૂલ નહીં કરવાની આપણે બંધકારક એટલે બધા જ ગણવાના એક બે ત્રણ અને ચાર ગણવાના છે બરાબર એ ચારે ચાર છે તેના ગણવાના ભાગીદારી પામેલા બધા જ ઇલેક્ટ્રોન ની સંખ્યા બંધકારક કુલ ઇલેક્ટ્રોનની લેવાની છે એટલે કેટલા થશે ચાર તો આ મુજબ શું થશે તો કે સિક્સ માઇનસ ફોર માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે તો કે ઝીરો અને આમ પણ તમે જુઓ કે આ ઓક્સિજન ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર છે તે આપણને ચાર્જ છે તે જોવા મળતો નથી। એવી જ રીતનો આપણે જે ઓ ટુ છે તેના માટે શોધીએ તો ઓબ્વિયસલી એની પાસે પણ સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે તેની સંખ્યા કેટલી હશે તો કે છ હશે। હવે આ છ સંયોજકતા ઇલેક્ટ્રોન જે એમની અંદર રહેલા છે એમાંથી હું શું કરીશ તો કે સિક્સ માઇનસ બંધકારક કેટલા તો કે બે જ છે બરાબર છે માઇનસ એની પાસે ભાગીદારી કેટલા છે તો કે વન બાય ટુ ભાગીદારી કેટલા તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ આ બધા જ ગણશું ભૂલ ના કરીએ પાછા ઓક્સિજન આ છે તે જેટલા જોડે ભાગીદારી કરે છે તે દરેક ગણીશું આપણે એટલે એક બે ત્રણ ચાર પાંચ અને છ છ તો કેટલા થઈ ગયા સિક્સ માઇનસ ટુ માઇનસ થ્રી બરાબર છે કેટલા એવા તો કે વન તો આના ઉપર તમે જોઈ શકો કે વન વીજભાર છે બરાબર છે એના ઉપર તમારે વન વીજભાર છે।
હવે જે ત્રીજા નંબરનો છે એની હું વાત કરું તો ઓ થ્રી, તો એના માટે હું એવું કહી શકીશ કે ભાઈ એમાં ઓક્સિજન જ છે એટલે છ થશે, માઇનસ બંધકારક સોરી અબંધકારક એટલે તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ માઇનસ વન બાય ટુ કેટલા છે, હા તો કે બંધની ભાગીદારીના કેટલા છે તો કે બે ઇલેક્ટ્રોન છે, બરાબર બંધની ભાગીદારીના કેટલા છે તો કે બે ઇલેક્ટ્રોન છે, તો હવે કેટલા થશે તો કે સિક્સ માઇનસ સિક્સ માઇનસ વન, તો એ મુજબ કેટલા થશે તો કે માઇનસ વન થશે, બરાબર છે, તે મુજબ શું થશે તો કે અહીંયા માઇનસ વન છે તે આપણને જોવા મળશે. તો આ રીતનું આપણે કોઈનો પણ છે તે નિયમનિષ્ઠ ભાર જે છે તે અહીંયા શોધી શકીએ છીએ, બરાબર છે. આ જ રીતનું હવે મહત્વની વસ્તુ શું છે કે ધારો કે જુદી જુદી લોઈસ રચનાઓ આપણે દર્શાવતા હોઈએ, તો એ પૈકી જે નિમ્નતમ ઉર્જા ધરાવતી જે રચના છે તે સ્થાયી હોય છે, હંમેશા ઉર્જા અને સ્થિરતા બંને એકબીજાની વિરુદ્ધ ચાલતા હોય છે, બરાબર છે. તો જેની ઉર્જા સૌથી ઓછી હોય નિમ્નતમ ઉર્જાવાળો જે ભાગ છે તે નિમ્નતમ ઉર્જાવાળું છે તે સ્થાયી રચના હોય છે અને એને આપણે પસંદ કરીએ છીએ. પણ પ્રશ્ન પાછો એવો આવે કે કઈ રચના છે તે નિમ્નતમ ઉર્જાવાળી હોય, તો કે જેમાં સૌથી ઓછો નિયમનિષ્ઠ ભાર છે, બરાબર છે, એ સૌથી ઓછો નિયમનિષ્ઠ ભાર હોય એ રચના કેવી છે તો કે સ્થાયી હોય છે. અને એ નિયમનિષ્ઠ ભાર શું દર્શાવે છે તો કે બંધનો શુદ્ધ સહસંયોજક બંધ છે તેનો ખ્યાલ છે તે આપણે દર્શાવે છે. તો આ રીતનું આપણે લુઈસ રચનાની અંદર કઈ રીતની અણુઆયન પહેલાં આપણે માત્ર પરમાણુ માટે જોઈ, ત્યારબાદ એને આપણે અણુઆયન માટે જોઈ, ત્યારબાદ જે છે તે આપણે કોની અંદર જોઈ એમને, તો કે એમને છે તે આપણે અણુઆયન માટે જોઈ, અને એમાં કઈ રીતનો નિયમનિષ્ઠ ભાર છે તે આપણે શોધી શકીએ તે જોયું. હવે આપણે આજે અષ્ટકનો નિયમ છે એની છેલ્લો ટોપિક બાકી છે કે એમની જે મર્યાદાઓ છે તે આપણે જોવાની છે. હજુ આપણે શરૂમાં છીએ એટલે બહુ હું ફાસ્ટ જતો નથી, શરૂઆતમાં જે આપણે 30-30 મિનિટ જેવા જ વિડીયો બનાવીએ છીએ, પછી આપણે જેમ વ્યવસ્થિત રેગ્યુલર થાય એટલે આપણે એને પછી વધારે સમયમાં કન્વર્ટ કરીશું, બરાબર. એટલે આજે આપણે આટલું જોઈએ.